एकाग्रता अने ध्यान ए विषय पर आपणे 110 चर्चाओ करी छे अने तेमां आपणे जोयुं छे के आ बंने आपणा जीवनमां केटला महत्वपूर्ण छे। आपणा दैनिक जीवनना विभिन्न क्षेत्रोमां कार्योमां कुशलता लावा माटे, कार्योमां दक्षता लावा माटे जे एकाग्रतानी आवश्यकता छे, जेनो अनुभव आजे घणा क्षेत्रों में घणा लोकोने थई रह्यो छे, एवी एकाग्रतानी वात तो आपणे करीए ज छीए, पण साथे साथे जे एकाग्रता द्वारा आपणा ध्यानमां आपणने वधु सफळता मळे, आपणा अंतिम उद्देश्यनी साफल्यता मळे, ए माटेनी एकाग्रतानी चर्चा आपणे विशेष रूपे करीए छीए। तेवी ज रीते दैनिक जीवन में शांति माटे स्ट्रेस मैनेजमेंट की जे बात चाले छे, दैनिक जीवन में तनावों ने ओछा करवा माटे जे विभिन्न प्रकारना प्रयोगों थई रह्या छे विदेश में, देश में, वैज्ञानिकों द्वारा, मनोवैज्ञानिकों द्वारा, के जेनाथी एम कहेवाय छे के मानसिक तनाव ओछा थाय छे ध्यान ना ए अभ्यास द्वारा, ब्लड प्रेशर ओछू थाय, शारीरिक स्वास्थ्य पण सारू थाय, एवा ध्यानની तो વાત આપણે કરીએ જ છીએ, પણ આપણે એ ધ્યાનની પણ વાત કરીએ છીએ કે જે ધ્યાન દ્વારા આપણને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ મોકળો થાય। અને જ્યારે આપણે આવા ધ્યાન અને એકાગ્રતાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે અત્યંત ધૈર્યપૂર્વક દીર્ઘકાળ નિરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ જે પતંજલિ કહ્યું છે એ પ્રમાણે આપણે ચાલવું પડશે। એક બે દિવસના અભ્યાસની વાત નથી। તેમ છતાં ઘણાના મનમાં પ્રશ્ન થાય છે કે આટલા વર્ષોથી અમે ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ તેમ છતાં ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી, એ સાધનાનું ફળ મળતું નથી, સાધનામાં સફળતા મળતી નથી, ધ્યાનમાં સફળતા મળતી નથી, તેનું શું કારણ હોઈ શકે? તો આનો ઉત્તર એ વ્યક્તિગત પ્રશ્ન કરતા ઉપર અવલંબે છે। આ પ્રશ્નો ઘણા ઘણીવાર કરે છે કે કેમ આટલા વર્ષોથી અમે સાધના કરી રહ્યા છીએ, આટલા વર્ષોથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ તો પણ અમને સફળતા કેમ મળતી નથી, કેમ અમને ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી? તો એના ઘણા બધા ઉત્તરો હોઈ શકે અને એ અવલંબે છે જે અભ્યાસ કરવાવાળા લોકો પર। સૌથી પહેલી વાત તો જવાબ રહેશે કેવી રીતે જાણ્યું કે તમારી પ્રગતિ થઈ નથી રહી? એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં જે આટલા વર્ષોથી તમે પ્રયત્ન કરી રહ્યા છો એમાં તમને સફળતા નથી મળી રહી, એનો પુરાવો શું છે? કારણ કે એવા પેરામીટર્સ છે કોઈ, જેમ બેરોમીટર દ્વારા પ્રેશર નાપી શકીએ, થર્મોમીટર દ્વારા ટેમ્પરેચર નાપી શકીએ, તાપક્રમ નાપી શકીએ, એવી રીતનું ધર્મોમીટર છે કે તમને ખબર પડી જાય કે ભાઈ આટલું આપણે આટલા આગળ વધી ગયા એકાગ્રતા ધ્યાનમાં, એવી જાતનું ધર્મોમીટર શોધી કાઢવું બહુ મુશ્કેલ છે, પણ એમાં થોડાક પેરામીટર્સ બતાવેલા છે આપણા શાસ્ત્રોમાં, જેમ કે ગીતામાં કહ્યું છે એ દ્વિતીય અધ્યાયમાં જ્યારે કહ્યું કે કેવી રીતે જાણવું કે તમારું મન એકાગ્ર થઈ ગયું છે કે નહીં, નિરોધ અવસ્થામાં આવ્યું છે કે નહીં। અર્જુન પૂછે છે એવી એ વ્યક્તિ જેનું મન આવી રીતે એકાગ્ર થઈ ગયું છે એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે જાણવું? અને ત્યારે સ્થિતપ્રજ્ઞ છે કા લક્ષ, એ સ્થિતપ્રજ્ઞના લક્ષણ, સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા, એનાથી શરૂઆત કરીને સ્થિતપ્રજ્ઞના લક્ષણ જ્યારે પૂછ્યા ત્યારે ભગવાન કહે છે પ્રજાહતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્ત દોચ્યતે દુઃખેશ્વનું દિગ્નમના સુખેશું વિગત સ્પ્રિહ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુનિ રૂચ્યતે। આ થોડાક લક્ષણો કહ્યા, તો એ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો થોડાક પ્રમાણમાં મળી આવે છે કે નહીં એ આપણે જોઈ શકીએ અને તેનાથી આપણે નાપી શકીએ કે આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ કે નહીં। પણ તેમ છતાં આ બધું જાણવું અત્યંત કઠિન છે। શ્રીમાં શારદાદેવી કહેતા કે જેમ શ્રીમાં શારદાદેવી પાસે એક ભક્ત આવીને કહે છે આટલા વર્ષોથી ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ કરું છું, સાધના કરું છું, પણ કાંઈ સંતોષજનક પ્રગતિ થતી નથી, મારું જીવન એળે જાય છે એમ લાગે છે, ત્યારે શારદાદેવી બહુ સુંદર વાત કરે છે કે જો બેટા, કદાચ કોઈ વ્યક્તિ
સૂતેલી હોય અને એને ખાટલા સહિત કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો તને કેવી રીતે ખબર પડશે? જ્યારે બીજી જગ્યાએ જઈશ ત્યારે આંખ ખુલશે, નીંદરમાંથી જાગીશ ત્યારે તને ખબર પડશે ઓહો હું અહીંયા આવી ગયો છું, પણ રસ્તામાં ખબર નથી પડતી. અત્યારે સાધના ચાલી રહી છે, જ્યારે ગંતવ્ય સ્થાને પહોંચશો ત્યારે ખબર પડશે ઓહો આપણે પહોંચી ગયા. અત્યારે ઊંઘમાં છો, નિદ્રાવસ્થામાં ખબર નહીં પડે કોઈ તમને ઉઠાવી રહ્યું છે. માન લ્યો ભગવાનની કૃપા દ્વારા જો તમારી પ્રગતિ થઈ રહી હશે તો તમને કેવી રીતે ખબર પડશે? તો પ્રગતિ તો થઈ જ રહી છે. બહુ સુંદર કિસ્સો છે, મજેદાર ઘટના. સ્વામી અખંડાનંદજી મહારાજ એ રામકૃષ્ણ મઠ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજ હતા રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ પરમાધ્યક્ષ, બંને રામકૃષ્ણદેવના શિષ્યો, બંને વચ્ચે ખૂબ પ્રેમનો સંબંધ. તો સ્વામી અખંડાનંદજી મહારાજે આ રામકૃષ્ણ મિશનનું રાહત કાર્ય શરૂ કર્યું એ બધા જાણો જ છો, અને એ પ્રથમ રાહત કાર્ય શરૂ કરાવવાવાળા તે મુર્શિદાબાદ જિલ્લામાં બંગાળમાં, અને એટલે ત્યાં મુર્શિદાબાદ જિલ્લામાં જ રહેતા, ત્યાં સારગાછી એમણે આશ્રમ કરેલો અને ત્યાં જ રહેતા, અને ત્યાં એમણે અનાથાશ્રમ બનાવ્યું હતું અને અનાથાશ્રમના બાળકો સાથે એમને ખૂબ સંબંધ, ખૂબ પ્રેમનો સંબંધ, એને છોડીને ક્યાંય જાય નહીં. કદાચ કોઈ ટ્રસ્ટી મિટિંગ માટે બહુ જ મહત્ત્વનું કામ હોય તો ત્યાં બેલુર મઠ કલકત્તા અમારું હેડક્વાર્ટર્સથી આવવું પડે, તરતો તરત મિટિંગ સમાપ્ત કરીને પાછા સારગાછી પોતાના અનાથાશ્રમના બાળકો સાથે પહોંચી જાય, એમની પાસે પહોંચી જાય. સ્વામી બ્રહ્માનંદજી મહારાજે એકવાર કહ્યું કે અખંડાનંદજી મહારાજને ગંગાધર, ગંગાધર એમનું નામ હતું, ગંગાધર, ગંગા કહીને બોલાવતા, સ્વામી વિવેકાનંદ ગેન્જીસ કહીને બોલાવતા, કે આજે તમે અહીંયા જ રહી જાઓ, બેલું મઠમાં જ રહી જાઓ, અમને કાલે બહુ સરસ ભંડારો કરશું, તમારા સન્માનમાં ખૂબ સરસ ખાવા પીવાનું થશે, મજા આવશે, બધા સાધુઓને જમાડશું, કાલે મજા કરશો પછી તમે જાજો. ના 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 ના, મારે સારગાછી ત્યાં અનાથાશ્રમમાં બધા બાળકો મારા વગર તડપતા છે, મારે તો આજે જવું પડે, કેટલું સમજાયું. પછી ઠીક છે તો કે કાંઈ નહીં, આ સંધ્યા આરતી કરીને જાઓ. અરે મારે, અરે તમે ચિંતા નહીં કરો, હું પાલખી આપીશ. ત્યારના વખતમાં તો ઘોડાગાડી ગાડી તો નહોતી, ઘોડાગાડી હતી, એક આ પાલખીમાં જતા, તો તને પાલખીમાં મોકલી દેશું, પાલખીમાં તને બધાએ લઈ જશે, તું ચિંતા નહીં કર. પછી તો માંડ માંડ સમજાવ્યા સ્વામી અખાણાજી મહારાજને, રાતના પાલખીમાં બેસાડ્યા અને ચારે એ પાલખીમાં ચાર જણા લઈ અને નીકળ્યા. સવારના અખાનંદજી મહારાજે આંખો ખોલી અને જુએ તો ત્યાં ને ત્યાં બેલું મઠમાં આ પાલખીવાળા આખી રાત ફેરવા, પણ બેલું મઠના જ પ્રદક્ષિણા કરી. તો એને એમ લાગે છે કે હું તો ફરી રહ્યો છું, તો એને કેવી રીતે ખબર પડશે કે હું જઈ રહ્યો છું કે બેલું મઠની પરિક્રમા કરી રહ્યો છું? એ તો ઊંઘમાં છે. એ જ્યારે જાગીને જોશે ત્યારે ખબર પડશે હું ક્યાં આવ્યો. તો આપણે અત્યારે સાધનાની અવસ્થામાં તો ક્યારે ખબર પડશે કે જ્યારે સાધનાના ગંતવ્ય લક્ષ્યમાં પહોંચી જશું. તો રામ શારદાદેવી સુંદર વાત કરે છે કે તમે જો ઊંઘતા હો અને ખાટલા સહિત તમને કોઈ ઉપાડીને લઈ જાય તો કેવી રીતે તમને ખબર પડશે? તો એક, જાણવું બહુ મુશ્કેલ છે, આત્મવિશ્લેષણ કરવું બહુ મુશ્કેલ છે કે આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ છતાં જે થોડા પેરામીટર્સ બતાવ્યા છે એ પ્રમાણે આપણે જાણી લેવું જોઈએ. નંબર બે, કદાચ આપણે ખૂબ અભ્યાસ કરતા હોઈએ. પહેલી વાત તો નિયમિત અભ્યાસ જ ઘણા લોકો નથી કરતા, એટલે એ વાત જ નહીં આવે. મોટાભાગના આપણે લોકો એ નિયમિત અભ્યાસ નથી કરતા. દીર્ઘકાલ નિરંતર સત્કાર્યો સેવિત દૃઢભૂમિ હે, આ જે કન્ડિશન મૂકી પતંજલિ એમાં આપણે બધા મોસ્ટલી ફેલ જશું. કે દીર્ઘકાળ સુધી સાધના કરી છે તો હમણાં ચૂપચાપ આ પ્રશ્ન રહેવા દો, કારણ કે આ જે સાધનાની વાત છે, એકાગ્રતા ધ્યાનના અભ્યાસની વાત છે, આજ સુધી કોઈ એવું નથી કીધું કે આ શોર્ટકટ છે, આમાં કોઈ શોર્ટકટ છે, આ દીર્ઘકાળ કરવું પડશે. પતંજલિ એમ જ કીધું, શ્રીકૃષ્ણ ભગવાન એમ જ કહ્યું, બધા એમ કહે છે. તો હવે કદાચ કોઈ મોડર્ન મેન એવી રીતે એક ક્લિનિક ખોલી નાખે અને તમને $500 ઇન્સ્ટન્ટ સમાધિ આપે તો વાત અલગ છે, બાકી જેટલા આપણા મહાનુભાવો મહાપુરુષોએ આને કઠિન વાત કરી છે. આજકાલના મોડર્ન લોકો માટે કદાચ કોઈ સરળ વાત નીકાળી શકે કોઈ કિમિયો, પણ શોર્ટકટ નથી. તો દીર્ઘકાળ સુધી કરવું પડશે, નિરંતર કરવું પડશે, નિરંતર સાધના કરવી પડશે. આપણે નિરંતર નથી કરતા, ઘણા બધા અભ્યાસ કરીએ છીએ પણ નિયમિત નથી કરતા. કોઈ દિવસે એક કલાક કર્યું, કોઈ દિવસે અડધી કલાક કર્યું, 15 દિવસ સુધી ખૂબ સરસ કર્યું, વળી 1 મહિના સુધી કાંઈ ન કર્યું, નિરંતર નથી કરતા, સમયાનુસાર નથી કરતા. તેમ છતાં જો કોઈ કહે તો ત્યાં જ જવાબ મળી ગયો કે તમે નિરંતર સાધના નથી કરતા, નિરંતર અભ્યાસ નથી કરતા, નિયમિત અભ્યાસ નથી કરતા, એટલે તમારી પ્રગતિ નથી થતી, એનો જવાબ એ આવી ગયો. પણ કોઈ કહે છે નહીં, બરાબર નિયમિત અભ્યાસ કરું છું તેમ છતાં મારી પ્રગતિ નથી થતી, અને મેં જોઈ લીધું મારું પ્રગતિ નથી થતી, ઊંઘમાં હું નથી જઈ રહ્યો, બરાબર મને ખબર પડે છે કે મારી જરાય પ્રગતિ નથી થતી.
तो पछी तो एनो जवाब ए छे के तमे अभ्यास जे करी रह्या छो अभ्यास में कई खामी छे। ए अभ्यास तमे कोनी पासेथी सीख्या? कई पुस्तक मांथी सीख्या? कोई व्यक्ति पासेथी सीख्या? तो कई पुस्तक मांथी सीख्या? जेणे पुस्तक लखी छे एने आ जे विधि छे एना विषे बराबर ज्ञान छे? ए पोते गंतव्य स्थाने पहोंच्या छे? ए पोते ए मार्गे गया छे? एने पोताना अनुभव छे? जे गाइडनु तमे गाइडन्स लई रह्या छो, मार्गदर्शन लई रह्या छो, ए पोते ए रस्ते गया छे के नहीं? के एने पाछा बीजा कोई पासे ते सांभळ्यु छे, एने पाछे बीजा कोई पासे सांभळ्यु छे, अने आ थ्योरिटिकल ज वात चाली रही छे। तो गुरु घणे लोको कहे छे ने के स्वामीजी तमे अहींया एकाग्र ध्यानी आटली बधी चर्चा करी, 110 चर्चाओ थई गई, पण तेम छतां ए ध्याननुं विधि तमे बराबर विस्तारथी नथी समजावता। ध्यानना प्रकारों बताई दीदा, केटला बधा प्रकारों छे, शुं शुं थई शके, ध्यान उपरछलू बताई दीधुं, ध्यानना प्राथमिक सोपानोनी वात करी, ध्यान साथे विभिन्न प्रकारना जे संबंधोनी वात करी, पण ध्यानना विधि विशे तमे विस्तारथी नथी करता। एनुं कारण ए छे के आपणा उपनिषदमां कह्युं छे, अंधे नैव नियमाना यथांधा, एक आंधळो जो बीजा आंधळाने दोरे तो बंने जेने खाडामां पड़े। तो एटला ज माटे कह्युं छे के ज्यारे एकाग्रता ध्याननो अभ्यास ज्यारे ઊંડાણથી શરૂ કરવું હોય, સારી રીતે શરૂ કરવું હોય, ઠીક ઠીક ગંભીરતાપૂર્વક કરવું હોય, તો એવા ગુરુ પાસેથી વ્યક્તિગત રૂપે આના માટેના બધાએ ઉપદેશો ગ્રહણ કરવા જોઈએ। શરૂઆતમાં થોડાક જે આપણે વાત કરી કે સાધારણ એકાગ્રતા જેના દ્વારા આપણા દૈનિક જીવનમાં આપણને કુશળતા જોઈએ છે એના માટે કંઈ આવશ્યકતા નથી। આપણે સાધારણ ધ્યાન કે જેના દ્વારા આપણે આપણા બ્લડ પ્રેશર ઓછું કરવા માગીએ છીએ, સ્ટ્રેસ ઓછું કરવા માગીએ, તણાવ ઓછું કરવા માગીએ, બરાબર છે, પણ જો પરમપદની પ્રાપ્તિ માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે જો આપણે ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ, તો પછી આપણે એવા સદગુરુના પાસે જવું પડશે, એમની પાસે વ્યક્તિગત રીતે આપણે એ વિધિ જાણવી પડશે। અને એટલા જ માટે રામકૃષ્ણ મઠ મિશનમાં એવી પરંપરા છે કે ફક્ત પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ ભારત વર્ષમાં, કારણ કે વિદેશમાં પહેલાં નહોતા જઈ શકતા, એટલે વિદેશમાં જે લોકો સ્વામીજીઓ જતા એમને એવી જાતનો પરવાનો આપ મળી જતો કે એ લોકો મંત્ર દીક્ષા આપી શકે, માર્ગદર્શન કરી શકે, પણ ભારત વર્ષમાં ફક્ત પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, એક પ્રેસિડેન્ટમાં અત્યારે જેમ છે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ, અને બીજા બે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ છે, સ્વામી ગહનાનંદજી મહારાજ કલકત્તામાં, સ્વામી રંગનાથાનંદજી મહારાજ છે હૈદરાબાદમાં, તો આ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે, માર્ગદર્શન આપી શકે। કેમ એવો નિયમ રાખ્યો? એટલા માટે કે જે લોકો આ માર્ગમાં પોતે આગળ વધેલા છે, આધ્યાત્મિક માર્ગમાં, એ લોકોને આ માર્ગના જે વિભિન્ન પ્રકારની જે બાધાઓ એની બરાબર ઓળખાણ છે, વિભિન્ન પ્રકારના સાધકોના વિભિન્ન પ્રકારના મસ્તિષ્કોમાં વિભિન્ન પ્રકારની સાધનાઓ કેવી રીતે ફિટ થશે એનું એમને જ્ઞાન છે, તો એ લોકો આ માર્ગદર્શન વધારે સારી રીતે કરી શકે। તો માર્ગદર્શન કરવા જતાં કંઈ ગેરમાર્ગે કોઈને ન લઈ જવાય એની તકેદારી રાખવા માટે થઈને આપણે અહીંયા વિસ્તારથી વિધિની વાત નથી કરતા। જ્યારે પણ આપણે ધ્યાન કરીએ છીએ એમ જ કહીએ છીએ, પોતપોતાના ગુરુદેવે જે પ્રમાણે ધ્યાન શીખવાડ્યું છે એ જ પ્રમાણે ધ્યાન કરવું। સાધારણ જે થોડાક નિયમો છે એની વાત આપણે કરી શકીએ, પ્રારંભિક સોપાનની વાત કરી શકીએ, પણ જ્યારે પ્રોસિજરની વાત આવે છે, વિસ્તારથી એ પ્રક્રિયાની વાત આવે છે, એ પ્રક્રિયા, એ પદ્ધતિ એ ગુરુદેવ પાસેથી વ્યક્તિગત રીતે શીખવી જોઈએ। સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક પોતાના એ પ્રાકથનમાં કહે છે, ઇન્ટ્રોડક્શનમાં, કે ભાઈ ખાસ કરીને આ રાજયોગની જે પ્રક્રિયા છે, વિશેષ કરીને પ્રાણાયામ વગેરેની પ્રક્રિયા છે, જે સાધના છે, એ કોઈ પણ કાળે વ્યક્તિગત ગુરુના એક જે કુશળ અને અનુભવી ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ, અન્યથા મહાન ભય છે, કદાચ મસ્તિષ્ક વિકૃત થઈ જાય ત્યાં સુધીની પણ વાત આવે। અને ઘણા એવા કેસીસ અમને જાણવા મળે છે કે થોડા દિવસો પૂર્વે જ વાત થઈ કે એક જણ, એક વ્યક્તિ, એક યુવક એક કોઈ ધ્યાન કરવા ગયો અને ધ્યાનના ક્લાસીસ કર્યા અને મસ્તિષ્ક વિકૃત થઈ ગયું, થોડા દોઢ બે મહિનાની પહેલાંની વાત છે। અને આવા ઘણા બધા કેસીસ જાણવા મળે છે, કેમ? કારણ કે એણે બધા બરાબર, આનો અર્થ એ નથી કે ધ્યાન કરવું ખરાબ છે, આનો અર્થ એ નથી કે રાજયોગ ખરાબ છે, એનો અર્થ એ જ છે કે વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ એક અનુભવી ગુરુ પાસેથી જો એ શીખી લીધું હોય, ફક્ત પુસ્તક ઉપરથી નહીં। એટલે સ્વામી વિવેકાનંદ રાજયોગમાં કહે છે, આ પુસ્તક વાંચીને તમે એકદમ પોતાની મેળે જે લગી જાઓ એ બરાબર નહીં, એક ગુરુનું વ્યક્તિગત માર્ગદર્શન આવશ્યક છે।
जो आपणे आमां ऊंडाणमां जवू होय तो पण प्राणायाम खास करीने प्राणायामनी वात छे पण बीजू जे प्रत्याहार अने धारणा अने ध्यानની વાત છે અથવા યમ નિયમની વાત છે તો યમ નિયમ તો બધા પાલન કરી શકે એમાં તો કોઈ પ્રક્રિયાની વાત નથી બધા જાણે છે સત્યનું આચરણ કરવું જોઈએ ને સત્યના આચરણના પ્રયત્નો આપણે બની શકે એટલા કરી શકીએ આ જે યમ અને નિયમ છે પણ ધ્યાનમાં જે આપણે ઊંડે ઉતરવું હોય તો વ્યક્તિગત માર્ગદર્શનની આવશ્યકતા છે અને એટલા જ માટે અમારે ત્યાં એવી પ્રથા છે કે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આવી રીતે મંત્ર દીક્ષા આપી શકે ને ત્યારે જ એમને વ્યક્તિગત માર્ગદર્શન આપે પછી એમાંથી એમને કોઈ અડચણ ઊભી થાય તે લોકો એ પત્ર દ્વારા પૂછાવી પણ શકે ઇન્ટરવ્યૂ લઈ શકે એવી જાતની અમારે ત્યાં પ્રથા છે અને આપણા માટે તો બહુ જ સૌભાગ્યની વાત છે સ્વામી રંગનાથાનજી મહારાજ વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ આવી રહ્યા છે 23 તારીખથી 27 તારીખ સુધી અહીંયા રહેશે અને 25મી તારીખે મંત્ર દીક્ષાનો કાર્યક્રમ થશે તો જે લોકો આમાં ઊંડાણમાં જવા માગે છે એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં અને વિસ્તારની પ્રક્રિયા જાણવા માગે છે અને બરાબર નિયમિત અભ્યાસ કરવા માગે છે તો એમણે આવી રીતે કોઈ પણ ગુરુ પાસે ચાહે અહીંયા જો રામકૃષ્ણ મઠમાં મિશનમાં એમને શ્રદ્ધા હતા અહીંયાથી બીજી ગમે ત્યાંથી પણ જેમાં ગુરુ જે ગુરુમાં શ્રદ્ધા હોય એમની પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન લેવું જોઈએ તો એનાથી થશે તો મુખ્ય વાત છે આપણે વાત કરી જ્યારે કોઈ આપણને પ્રશ્ન પૂછે કે આવી રીતે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ પણ એમાં આપણને બરાબર એનું રિઝલ્ટ મળતું નથી તો પહેલી વાત તો કે મળતું નથી કે છે કે મળતું મળે છે કે નહીં એની કોઈ પહેલાં ચકાસણી કરી લેવી જોઈએ ઘણીવાર એવું બને છે કે આપણને મળતું હોય પણ આપણે જાણતા ન હોઈએ તો ચકાસણી કરી લેવી આપણે ઊંઘમાં હોઈએ આપણે જાણતા ન હોઈએ આપણી કેટલી પ્રગતિ થાય છે નંબર એક નંબર બે કદાચ એમ બરાબર થઈ જાય કે એના પ્રગતિ નથી થતી આ જે વિભિન્ન લક્ષણો સ્થિતપ્રજ્ઞાના લક્ષણો બતાવ્યા બીજું સ્વામી વિવેકાનંદ અનસેલ્ફિશનેસ ધ ટેસ્ટ ઓફ રિલિજન નિસ્વાર્થતા એ ધર્મની કસોટી છે આપણા જે સ્વભાવ ન બદલાતો જેમ આપણે વિયેતનામીઝ પહેલાં બેનની વાત કરી સાધિકાની 10 વર્ષ સુધી દરરોજ 3 કલાક ઓમ નમો પદ્મણે અમિતાભ આ મંત્રનો જાપ કરે છે પણ એટલા ગુસ્સેવાળી અને એટલા માટે પછી એક વ્યક્તિ આવી અને ખૂબ જ્યારે એ જપ શરૂઆત કર્યો ત્યારે ખૂબ જોરથી પુકારે છે એનું નામ દઈને ઓ નેંગસુ મિસિસ નેંગસુ છેવટે આ શું કરે જપ કરે છે જો જપ બંધ કરી દે ફરીવાર તેને પાછું 3 કલાકનું શરૂ કરવું પડશે એટલે એ જપ કરી જાય છે ને આ જોરથી પુકારી જાય છેવટે આ ગુસ્સે આવી જાય અને કહે છે અત્યારે હું જપ કરવા બેઠી ત્યારે આમ કેમ તમે મને જોરથી પુકારો છો કેમ મને હેરાન કરો છો અને ત્યારે કહે છે બેન હું તો ફક્ત 15 મિનિટથી તમને પુકારી રહ્યો છું એમાં તમને આટલો ગુસ્સો આવી ગયો તમે 10 વર્ષથી આવી રીતે ભગવાનને હેરાન કરી રહ્યા છો દરરોજ 3-3 કલાક એનો તો ગુસ્સો તમને આવો પડે એટલે એ તો વિચાર કરો તો કહેવાનો અર્થ છે કે તમે પ્રેમપૂર્વક પુકારી રહ્યા છો કે એને સતાવવા માટે પુકારી રહ્યા છો એ પણ તો જાણવું પડશે તો કહેવાનો અર્થ છે કે અભ્યાસ જે કરી રહ્યા છીએ તો અભ્યાસ એની પાછળ એની ભાવના છે કે નહીં કે ફક્ત એ મેકેનિકલ થઈ જાય છે મેકેનિકલ અભ્યાસથી પણ થાય પણ જો કદાચ એની સાથે સાથે સ્વભાવ ન બદલાતો હોય તો જાણવું જોઈએ કે એમાં કંઈક ખામી છે અભ્યાસમાં તો સ્વભાવ ન બદલાતો હોય આ સ્થિતપ્રજ્ઞાના એકય લક્ષણ જરા પણ કોઈ પણ માત્રામાં ન આવતા હોય નિસ્વાર્થ જરાય ન આવતી સ્વાર્થપ્રાણ તો બલકી વધતી હોય તો આવા બધા લક્ષણોથી જ આપણને ખબર પડી ગઈ કે આપણી પ્રગતિ નથી થઈ રહી એકાગ્રતા ધ્યાનના અભ્યાસથી આપણને મનમાં જરાય શાંતિ નથી મળી રહી એ ક્રોધની માત્રા વધી જ રહી છે તો પછી આપણે જાણવું જોઈએ કે બીજું લક્ષણ કે ઠીક છે તો પછી આપણે નિયમિત અભ્યાસ નથી કરતા નિયમિત અભ્યાસ કરીએ છીએ તેમ છતાં આમ થાય છે એનો અર્થ છે આપણા અભ્યાસની પ્રક્રિયા બરાબર છે કે નહીં ચકાસણી કરી કદાચ આપણે સદગુરુનું શરણ નથી લીધું પુસ્તકમાંથી કંઈક વાંચી લીધું અને એ પ્રમાણે ચાલીએ છીએ તો સદગુરુનું શરણ લીધું છે કે નહીં આપણે જે પ્રક્રિયા પાલન કરી રહ્યા છીએ એ પ્રક્રિયા જે ગુરુદેવે કીધી છે એ પ્રક્રિયા બરાબર ગુરુ બરાબર છે કે નહીં અને પ્રક્રિયા બરાબર છે કે નહીં તો હલેસા તો ખૂબ મારી રહ્યા છે પણ હલેસા મારવાની પ્રક્રિયા આપણે બરાબર છે કે નહીં કે ઊંધા હલેસા મારી રહ્યા છીએ આ જાણવું જરૂરી છે તો એને વેરીફાઈ કરી લેવાનું અને સદગુરુની શરણમાં જવાનું સદગુરુ પાસેથી જે ગુરુએ આવી રીતે પોતે આ માર્ગમાં આગળ વધ્યા છે એમની પાસેથી આપણે ઉપદેશ ગ્રહણ કર્યો એ પ્રમાણે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નિયમિત અભ્યાસ કરી રહ્યા છીએ દરરોજ અભ્યાસ કરી રહ્યા છીએ નિરંતર અભ્યાસ કરી રહ્યા છીએ દીર્ઘકાળ સુધી કરી રહ્યા છીએ તેમ છતાં રિઝલ્ટ નથી મળતું તો પછી એનું કારણ શું હોઈ શકે તો એનું કારણ એ હોઈ શકે કે આપણે હલેસા ખૂબ મારી રહ્યા છીએ સાચી રીતે મારી રહ્યા છીએ જેવી રીતે મારવા મારી રહ્યા છીએ આપણી અભ્યાસની પદ્ધતિ બરાબર છે પણ આપણે લંગર છોડતા ભૂલી ગયા છીએ જે વાત આપણે કરી હતી 4 દારૂડિયા પૂનમની રાતના નીકળ્યા છે એ
पिकनिक करवा अने आखी रात नाव में बैठा बैठा खूब हलेसा मारे छे अने पछी जुए छे सवार ना ऊंघ उड़े छे सवार ना जारे दारू नशो ओछो थाय छे के छे जो भाई क्या आया जुए छो तो जे घाट पर शुरुआत थी एज घाट पर बैठा छे त्यारे खबर पड़ी के शू थई गयुं लंगर छोड़ता भूली गया। कदाच आपणे हलेसा आखी रात मार्या छे बावळा आपणा दुखी रह्या छे आखी रात हलेसा मार्या पण कदाच आ लंगर छोड़ता भूली गया छे। आ लंगर छोड़वानो अर्थ छे आसक्ति रूपी लंगर। आसक्ति रूपी लंगर जो नहीं छोड़िए तो पछी गमे एटलो अभ्यास अने एटला ज माटे श्री कृष्ण भगवान कहे छे अभ्यास एने तो कौंतेय वैराग्येण च गृह्यते। अभ्यास अने वैराग्य आ बन्ने आवश्यक छे आ मनना निग्रह माटे बन्ने एकबीजाना परिपूरक छे। अने पातंजलि योग सूत्र में पण ए ज वात करी अभ्यास वैराग्य अभ्यम तन निरोध मनना निरोध माटे अभ्यास अने वैराग्य बन्ने आवश्यक छे। तो वैराग्य जो नहीं होय तो गमे एटलो अभ्यास आपणने आगळ नहीं वधारे। जो ए आसक्ति रूपी लंगर आपणे नहीं उपाड़ी होय तो आपणे एकाग्रता रूपी नाव एक इंच पण आगळ नहीं वधे गमे एटला हलेसा मारशुं। तो नियमित रूपे अभ्यास करशुं दीर्घकाळ सुधी अभ्यास करशुं बराबर गुरुदेव कह्युं छे ए प्रमाणे अभ्यास करशुं पण जो आसक्ति रूपी लंगर नहीं होय तो आसक्ति रूपी लंगर उपाड़वानो अर्थ शुं छे आसक्ति उपाड़वीनो अर्थ शुं छे अनासक्त बनवानो अर्थ शुं छे वैराग्यनो अर्थ शुं छे एना विषे आपणे विचार करी रह्या हता। वैराग्य वीतराग तो स्वामी ब्रह्मानंदजी महाराज रामकृष्ण मठ मिशनना जे फर्स्ट प्रेसिडेंट अने अंतरंग शिष्य श्री रामकृष्ण देवना एमणे एक शिष्यने पूछ्यो अच्छा बताओ तो वैराग्यनो अर्थ शुं छे तो कह्यो के वैराग एटले शुं वीतराग एटले के संसार प्रत्येनी अनासक्ति संसारथी जेने विराग थयो छे एनुं नाम वैराग्य। ना खोटू फक्त संसारथी विराग नहीं संसार प्रत्ये विराग अने ईश्वर प्रत्ये राग आ बन्ने मळे त्यारे वैराग्य थाय। आ आपणा मनमां ठसावुं बहु ज जरूरी छे एटला माटे कि घणा आ वैराग्यनो अने आसक्तिनो ऊंधो अर्थ करी बेसे छे। सत्वगुण अने तमोगुण आ बन्ने बहारथी एक ज देखाय छे ज्यारे प्रकाश खूब जोरदार होय हजारों वाटना बल्ब एक साथ तमे लगाड़ी दिया रूम में आँखों एटली जळवळ करशे आपणे जोई नहीं सकीए साव अंधकार करी दियो तो पण जोई न सकीए बन्ने स्थिति में देखातुं नथी पण आ बन्ने स्थिति एक नथी। एवी ज रीते एक व्यक्ति एवी छे के जेने कोई आसक्ति नथी पण ए तमोगुण में छे बीजी व्यक्ति एवी छे जेने कोई आसक्ति नथी पण ए परम वैरागी छे आ बन्ने स्थिति एक नथी। શ્રી સ્વામી વિવેકાનંદ કર્મ તેનું રહસ્ય પુસ્તકમાં બહુ સુંદર સમજાવે છે કે જો જ્યારે હું આસક્તિની વાત કરું છું કે આપણે અનાસક્ત થવું જોઈએ એનો અર્થ શું છે શું આપણું હૃદય શુષ્ક થઈ જવું જોઈએ? દિવાલો કોઈને આસક્તિ થતી નથી દિવાલોને કોઈ આસક્તિ નથી તો શું દિવાલો મહાન યોગી બની ગઈ? આપણે શું દિવાલ જેવા બની જવું છે કઠોર હૃદયના બની જવું છે? ના, એક એવી સ્થિતિ છે જ્યારે આસક્તિ નથી પણ એ તો જંગલી લોકો જેમ સ્વામી વિવેકાનંદ ઉદાહરણ આપે છે કે જંગલી લોકો એ પોતાના ઘરમાંથી એને બાળકો પ્રત્યે કોઈ નહીં હોય થોડાક પશુથી જરાક આગળ એ બાળકોને ગમે તે થાય બાળકોને કાઢી મૂકે ઘરમાંથી તો વૈરાગ્યનો અર્થ એવો થાય છે બસ આપણે અનાસક્તિ આપણે તો આસક્તિ નથી રાખી બાળકોને કાઢી મૂકો ઘરમાંથી એ અનાસક્તિ નથી એ તો આ પ્રથમ સ્ટેજની વાત થઈ કે જે તમોગુણની વાત થઈ। તો પ્રેમ તો રાખવો પડશે આસક્તિ રાખવી પડશે પણ અનાસક્તિ રાખવાની પણ સાથે સાથે આપણી પાસે તૈયારી હોવી જોઈએ। તો એક વ્યક્તિ એવી છે જે કોઈને પ્રેમ નથી કરતી એ વ્યક્તિ અને દિવાલમાં અને પશુમાં કાંઈ અંતર નથી। બીજી વ્યક્તિ એવી છે ખૂબ પ્રેમ કરે છે પણ પ્રેમના બદલામાં પ્રેમ ચાહે છે આસક્તિ રાખે છે એ હંમેશા દુઃખી થાય છે આ છે રજોગુણી। અને ત્રીજી વ્યક્તિ એવી છે પ્રેમ તો કરે છે પણ પ્રેમના બદલામાં કોઈ આશા નથી રાખતી અને એને કારણે એના મનમાં શાંતિ હોય છે આ છે ત્રીજી સ્થિતિ। આ ત્રણેય આ પહેલી અને ત્રીજી સ્થિતિ બહારથી તો સામાન લાગે છે બહારથી પહેલામાં પણ આસક્તિ નથી ત્રીજામાં પણ આસક્તિ નથી। તો આસક્તિની જે વાત કરી હતી કે હિન્દી કથાકારે બહુ સુંદર વાત આસક્તિ માને જો આસક્તિ હૈ કહીં સે ભી આસક્તિ કિસી કો ભી આસક્તિ કભી ભી આસક્તિ હૈ આનું નામ આસક્તિ આવે જ છે। મનુષ્ય જ્યારે સંસારમાં રહેશે તો થશે જ પદાર્થોના સંપર્કમાં આવશે વ્યક્તિના સંપર્કમાં આવશે તો ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે ગમે તે રીતે આસક્તિ આવશે જ આવવા દો પણ સાથે સાથે ગમે ત્યારે આ ભોગીને ડિટેચ કરવા માટેની તૈયારી રાખો। આસક્તિ તો આવશે જ ને આસક્તિ સારી છે પ્રેમ તો કરવો જ પડશે સંસારને ત્યાગવાનો નથી પણ સંસારની આસક્તિને ત્યાગનો અર્થ છે
કે એના પ્રત્યેના પ્રેમને ત્યાગવાનો નથી, પણ એના પ્રત્યેની આસક્તિ જે અનાસક્તિ કેળવવાનો સાથે સાથે પ્રયત્ન કરવાનો છે. અર્થ શું છે? અર્થ એ છે, સ્વામી વિવેકાનંદ સમજાવતા કહે છે, ઈશાવાસમિદમ સર્વમ એ સૂત્ર સમજાવતા કહે છે, ગોડ ઇન એવરીથિંગ એ લેક્ચરમાં, કે સર્વત્ર ઈશ્વર છે, સમજાવતા કહે છે કે આપણે દરેકે દરેક વસ્તુને પ્રેમ કરશું. કહે છે કે ભાઈ વૈરાગ્ય, વૈરાગ્યનો અર્થ શું થાય? અચ્છા ઠીક છે કે આપણે કોઈ પણ વસ્તુને પ્રેમ કરશું તો આપણને બદલામાં નહીં મળે, એટલા માટે હવે પ્રેમ કરવાનું છોડી દો. અચ્છા તૃષ્ણા રાખશો તો તૃષ્ણા રાખશો તો દુઃખ પડશે, એટલે તૃષ્ણા છોડી દો. અચ્છા સંસારમાં રહેશો, સંસારમાં કોઈ પણ રહેશો તો દુઃખ થશે, સંસારને છોડી દો. તો સ્વામી વિવેકાનંદ કહે છે, આ તું કેના જેવું છે? એક માણસ હતો, એ માણસના માથા પર એક માખી બેઠી હતી, એટલે એના દીકરાને કીધું બેટા માખી ઉડાડી દે. એના હાથમાં હથોડો હતો, જોરથી હથોડો માર્યો, માખી તો મરી ગઈ, માણસે મરી ગયો. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે જો આ વૈરાગની આવી વાત કરતા હો કે ભાઈ સંસારથી એકદમ વિરક્ત થઈ જાઓ, સંસાર ત્યાગી દો, સંસાર બધું ખતમ કરી નાખો, બૈરી છોકરાને ઘરમાંથી કાઢી મૂકો અને ઘરબારને બાળી મૂકો, જે ઘરમાં આગ લગાડી દો, તો આ એના જેવી સ્થિતિ ઠીક છે. તમારે દુઃખથી મુક્તિ થવાની હતી, તો માખી તો મરી ગઈ પણ આખો માણસ મરી ગયો, એનું શું થયું? તો પછી શું રહ્યું સંસારમાં? તો સંસારમાં તો આનંદ કોઈ રહ્યો નહીં. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે સંસારના બધા આનંદો ભોગવો, જરૂર ભોગવો, પરંતુ કેવી રીતે? ત્યાગ દ્વારા. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન ત્યક્તેન ભૂંજી થા, તેન ત્યક્તેન ભૂંજી થા, ખૂબ આનંદ ઉપભોગ કરો. કેવી રીતે? તેન ત્યક્તેન, ત્યાગ દ્વારા. ત્યાગ દ્વારા કેવી રીતે આનંદ પ્રાપ્ત થઈ શકે? તો પદાર્થોનો ત્યાગ કરવાનો નથી, પદાર્થોની પાછળની જે આસક્તિની ભાવના જે છે એનો ત્યાગ કરવાનો છે, પદાર્થોનો ત્યાગ કરવાનો નથી. તેને તકતેને ભૂંજીતા માં ગૃધ કશ્ય સિદ્ધનમ, તો કઠોર હૃદયના બની જવું એ એનો ઉપાય નથી. એનાથી તો તમારે આનંદ પણ જશે અને દુઃખ પણ જશે નહીં. સ્વામી કહે આપણે આનંદ જોઈએ છીએ, ફક્ત દુઃખનો ત્યાગ કરવાનો છે, એના માટે શું કરવાનું? તો કહે છે કે આજકાલ તો નહીં તો જુઓ, જો આસક્તિને એમ જ અર્થ હોય કે ભાઈ આપણા બૈરી છોકરા પ્રત્યે કોઈ તમને પ્રેમ ન હોય, કોઈ જાતનું તમારે લાગણી જ ન હોય, કઠોર હૃદયના થઈ જાઓ, તો પછી અમેરિકામાં તો ત્યારે ફેમિલી તો બ્રેક થઈ રહી છે. ટાઈમ મેગેઝિનમાં આવ્યું હતું કે ફેમિલી નામની વસ્તુ જ હવે નથી રહી. એવરી થર્ડ મેરેજ ઇઝ અ ફેલિયર, એવરી થર્ડ મેરેજ ઇઝ અ ફેલિયર, દરેક ત્રીજું લગ્ન ત્યાં નિષ્ફળ જાય છે. અને કેટલા બધા લોકો ત્યાં એ હમણાં તો ડાયવોર્સ, હવે તો ડાયવોર્સ કરવા પણ નથી, લગ્નની આખી પ્રથા જ બદલાઈ રહી છે, ફેમિલી પરિવાર નામની વસ્તુ નથી રહી. તો વાહ, બહુ સરસ, એ લોકોની પરિવારના પ્રત્યે લાગણી નથી, કેટલા સરસ વૈરાગી બની રહ્યા છે, કેટલી અનાસક્ત બની રહ્યા છે. નહીં, આ ઈચ્છનીય નથી. લાગણી તો રાખવી જ પડશે, પરિવાર પ્રત્યે લાગણી જો નહીં હોય તો પછી તમારામાં અને જાનવરમાં અંતર શું છે? તમારામાં અને જંગલી પુરુષોમાં અંતર શું છે? લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, તો તમે ઉન્નત બન્યા. પણ એનાથી વધુ આગળનું સ્ટેપ છે કે પ્રેમ હોવા છતાં પણ ગમે ત્યારે એને છોડવા માટે તૈયાર હો, જેથી તમને છોડતી વખતે દુઃખ ન થાય. આ છે સૌથી ઉચ્ચ સ્થિતિ, તમોગુણની સ્થિતિ, જ્યારે કોઈ પ્રત્યે લાગણી નથી. રજોગુણની સ્થિતિ, લાગણી એટલી બધી છે કે તમે લાગણીના બદલામાં લાગણી ચાહો છો, નથી મળતી તો ખૂબ દુઃખી થાવ છો. ત્રીજી સ્થિતિ સત્વગુણની સ્થિતિ, ઉચ્ચ સ્થિતિ, એમાં એવું છે લાગણી છે પણ સાથે સાથે લાગણીની સાથે આસક્તિ નથી, અનાસક્તિપૂર્વકની લાગણી, પ્રેમ છે પણ પ્રેમની સાથેનું જે ઝેર હોય છે, આસક્તિ હોય છે એ નથી, જેને કારણે કોઈ પણ વસ્તુને છોડતી વખતે દુઃખ નથી થતું. તો આ જે વસ્તુ છે આ સમજવી બહુ જરૂરી છે કે આસક્તિ ખરેખર કોને કહેવાય, અટેચમેન્ટ કોને ખરેખર કોને કહેવાય, ડિટેચમેન્ટ અનાસક્તિ કોને કહેવાય. ઘણા લોકો અનાસક્તિ નામે કહે છે આ અમે તો અનાસક્ત છીએ. અરે ભાઈ, એવા અનાસક્ત લોકો આજે એટલા બધા વધી પડ્યા છે કે અત્યારે થોડીક આસક્તિ આવે તો સારું. સ્વામી માધવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના એ 9મા અધ્યક્ષ હતા. એક ભક્તે આવીને કહ્યું, સ્વામીજી આઈ વોન્ટ ટુ ગેટ ડિટેચમેન્ટ. હાઉ કેન યુ ગેટ ડિટેચમેન્ટ, હાઉ કેન યુ ગેટ ડિટેચ્ડ? એ તો ગભરાઈ ગયો કે શું છે, હાઉ કેન યુ ગેટ ડિટેચ અનલેસ અનટિલ યુ આર અટેચ્ડ. અરે ભાઈ, બોગી અટેચ થયેલી હોય તો તમે એને ડિટેચ કરી શકો, આ તો પહેલેથી ડિટેચ થયેલી છે, એમાં વળી ડિટેચમેન્ટ તમે શું કરશો? એટલું બધું ડિટેચમેન્ટ છે આપણા મનમાં કે રસ્તામાં જતા હોઈએ, ગમે ત્યાં થતું હોય, કોઈ ડિટેચમેન્ટ, એકદમ એક્સિડન્ટ થઈ ગયો, કાર થઈ ગયો, ડિટેચ્ડ, કમ્પ્લીટ ડિટેચ્ડ, અનાસક્ત. ટ્રેનમાં કોઈ પણ ક્યાંય પણ શું પણ નાખે છે, ગમે ત્યાં થઈ રહ્યું છે, બાળકોમાં ડિટેચ્ડ, એકદમ આટલી અનાસક્તિ આપણામાં ડેવલપ થઈ ગઈ છે કે આપણે ઇમ્યુન થઈ ગયા છીએ કોઈ પણ વસ્તુથી.
એટલે કહે છે કે પેલા અટેચમેન્ટ થાવ, કે છે તમને ડિટેચમેન્ટની વાત કરો છો, એને હતું કે કામમાંથી મને ડિટેચમેન્ટ થાવ, કે પેલા કામની તમને શોખ લાગ્યો છે, તમે શું કામ કરો છો, પેલા રજુગુણ ડેવલપ કરો. સ્વામી વિવેકાનંદ પાસે એક વ્યક્તિ આવતો હતો, એક વૃદ્ધ, તે પરિવ્રાજક અવસ્થામાં હતા ત્યારે, આવીને કહે છે સ્વામીજી થોડો વૈરાગ્યનો ઉપદેશ આપો, થોડો ઉપદેશ આપો દરરોજ, કે થોડો આધ્યાત્મિક ઉપદેશ આપો. પછી છેવટે એક સ્વામીજી કંટાળી ગયા, કારણ આવીને બસ ચૂપચાપ બેઠો રહે અને બસ એક જ વાત ઉપદેશ, તો કે તમે થોડું જૂઠું બોલી શકશો? ગભરાઈ ગયો માણસ, જૂઠું, હું જૂઠું કોઈ દિવસ નથી બોલતો, પેલા જૂઠું બોલવાનું શરૂ કરો. અત્યારે તમે જે એક સ્થિતિમાં છો, આ ઘોર તમોગુણની સ્થિતિ છે, કાંઈક કામ કરો, ખોટું કામ કરો, જૂઠું બોલો, પણ કાંઈક કરો. અત્યારે સાવ જેને કહેવાય એકદમ જાનવરની સ્થિતિમાં છો. પેલા માણસની સ્થિતિમાં આવો, કંઈક કામ કરો, જૂઠું બોલશો, જેલમાં જશો, એનાથી કંઈક દુઃખ પડશે, દુઃખ પડશે થોડુંક વૈરાગ આવશે, પછી તમને કેવી રીતે ઈશ્વર પ્રાપ્તિ કરવી એના સાથે. અત્યારે તો તમારે કાંઈ કરતાં કાંઈ કરવું નથી. જ્યારે તમને કહું છું આમ કરો, એ કરતા નથી. જે જેને કે આમ આમ કરો એ કાંઈ કરે નહીં, પણ દરરોજ એને નવો નવો ઉપદેશ હોય. એટલે એમણે કીધું કે પહેલે જૂઠું કાંઈક કરવાનું શરૂ કરો, ખોટું તો ખોટું કરવાનું શરૂ, જૂઠું બોલવાનું, કાંઈક તો કાર્ય શરૂ કરો. આપણે અત્યારે કાર્ય પ્રત્યે પૂર્ણ અનાસક્તિ છે, કોઈ કાર્ય કરવા માંગતા નથી. તો પહેલો ઉપદેશ છે કે પહેલા ગેટ અટેસ્ટ, બોગી પહેલા અટેસ્ટ થાય. રાજકોટમાં બોગી પડેલી છે, બોગીમાં જે એ જે કોચ છે, એ જે બોગીમાં ઘણો બધો માલ છે, અહીંયાથી બધા ડીઝલ એન્જિનના પાર્ટ્સ છે, એને ફોરેન મોકલવાના છે. એને પહેલાં અહીંયાથી મુંબઈ જવું પડે, એન્જિન સાથે એને પહેલાં જોડો, જોડી અને પછી મુંબઈ સુધી જાય, મુંબઈમાં સ્ટીમરમાં પહોંચાડે, પહોંચાડીને પાછી એ બોગી પાછી આવે, ટ્રેનમાંથી પાછી આવે, આવીને પછી એને ડિટેચમેન્ટની તમે વાત કરો કે હવે બોગીને અલગ કરો. આપણે શું કરીએ છીએ, હજી બોગી તો શરૂઆત નથી થઈ અને હજી તો ત્યાં એમને પડી છે, રાજકોટ સ્ટેશનમાં જ પડી છે, એટલેથી આપણે ડિટેચમેન્ટની વાત કર શરૂ કરી છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે પહેલાં જૂઠું બોલતા શીખો. સ્વામી વિવેકાનંદ પછીથી કીધું હતું, હું અવશ્ય એની સાથે મજાક કરતો હતો, કહેવાનો અર્થ છે જ્યાં સુધી તમોગુણમાં છે ત્યાં સુધી સત્વગુણની વાત ન ચાલે, પહેલાં રજોગુણ પછી સત્વગુણ. એવી જ રીતે અનાસક્તિની વાત જ્યારે આપણે કરીએ છીએ, એનો અર્થ એ નથી કે આપણે શુષ્ક હૃદયના થઈ જવાનું છે, પહેલાં આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. પહેલાં આવે છે અટેચમેન્ટ અને પછી આવે છે ડિટેચમેન્ટ, પણ સાથે સાથે ડિટેચમેન્ટ અને અટેચમેન્ટ બંનેની જો કેળવણી એક સાથે થાય તો આપણને વધારે સારું ફળ મળે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે પરિવ્રાજક રૂપે ફરતા હતા ત્યારે બેલગામ આવ્યા. બેલગામમાં હરિપદ મિત્ર એમને એ અતિથિ બન્યા. એના ખૂબ સરસ સંસ્મરણો છે રેમિનિસિસ ઓફ સ્વામી વિવેકાનંદ પુસ્તકમાં. તેમાં એમણે લખ્યું છે કે એક દિવસે એક યુવક આવ્યો, એ વિદ્યાર્થી હતો, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હતો, અને એણે પછી વાત કરી, સ્વામીજી મારે સંન્યાસી બની જવું છે, સંન્યાસની વાત કરી. પછી સ્વામીજી એને કહ્યું કે પહેલાં તો અભ્યાસ કર, અને આવી રીતે અભ્યાસ કેવી રીતે કરી શકાય એની વાત કરી, કે આવી રીતે ખૂબ સરસ અભ્યાસ કરી. પછી હરિપદ મિત્ર કે સ્વામીજી ગઈકાલે તમને સંન્યાસનું ગરિમાની વાત કરતી, કારણ કે હરિપદ મિત્ર એ નાસ્તિક હતા અને સંન્યાસની સાવ વિરુદ્ધમાં હતા, અને એટલી બધી આર્ગ્યુમેન્ટ કરી હતી કે આ સંન્યાસીઓ જ આ નખોદવાડ્યું છે દેશનું, બધી ઘણી બધી વાત કરી, એ તો ઓપન હતા માઇન્ડ. અને સ્વામી વિવેકાનંદ પછી વિસ્તારથી સમજાવ્યું કે સંન્યાસીને કારણે જ આ દેશ બચી રહ્યો છે, એવી સરસ રીતે સમજાવ્યું કે સંન્યાસની ગરિમાની વાત કરી. એટલે હરિપદ મિત્ર કે તમે સ્વામીજી વિચિત્ર છો, ગઈકાલે મને સંન્યાસની ગરિમાની આ વાત કરી, હવે આજે ઓલો બિચારો સંન્યાસી બનવા માંગે છે, તમે જ કહેતા હતા કે જેટલા સંન્યાસી વધુ હશે એટલા આ દેશ આગળ વધશે જો સારા, અને અત્યારે તમે બિચારાને એને કીધું કે તમે સંન્યાસમાંથી અહીં વિરત કરો છો, કે તમને ખબર નથી, ખબર છે શું કરવા આવ્યો તો એને સંન્યાસ માટે નહોતા, અસલમાં એને પરીક્ષાનો ડર છે, પરીક્ષા નથી દેવી, આ એના બહાનાબાજી, હું એનું મન જાણી શકું છું. ઘણા લોકો આવે છે, પરીક્ષા આવે, કોઈ જાતની વિપત્તિ આવે, તરત જ વૈરાગીને થાય છે, મારે આ સંસારમાંથી કંઈ નથી, હવે સંસાર છોડી દેવો છે. તો એની એના માટે એક જ ઉપાય છે કે ઠીક છે, તમારે હમણાં શું કરી રહ્યા છો, બીએ, અચ્છા સેકન્ડ ઇયર છે, અચ્છા બીએ ફાઇનલ કરીને આવો, બીએ ફાઇનલ નથી, નહીં હમણાં લઈ લો ને, હમણાં લઈ લો ને, નહીં નહીં બીએ ફાઇનલ, પરીક્ષા દેવી પડશે, એ જ તો મુશ્કેલ વાત છે. પરીક્ષા દીધા પછી કે હવે આવો, એના હવે તો મને નોકરી મળી ગઈ છે, હવે રામ રામ. મુખ્ય વાત છે કે ત્યારે પરીક્ષાનો ડર લાગતો હતો એટલે અચાનક વૈરાગ્યની એ ઉત્પત્તિ. ઘણા લોકોને આવું, આનું નામ છે મરકટ વૈરાગ્ય. આપ જે વાત કરતા હતા ને કે વૈરાગ્ય કેટલા પ્રકારના હોય છે, તો મુખ્યત્વે ત્રણ પ્રકારના વૈરાગ્ય. એક છે મરકટ વૈરાગ્ય, એટલે કે સ્મશાન વૈરાગ્ય. પરીક્ષાનો ડર લાગી ગયો, પરીક્ષા આવી રહી છે, અચાનક થયું ગયા, આ શું છે, આ પરીક્ષા દઈને શું ફાયદો થશે, આ આપણું સબકોન્શિયસ માઇન્ડ, અચેતન મન પરીક્ષા દેવા નથી માગતું, પણ એ પોતાની હાર સ્વીકારવા નથી માગતું, એટલે આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે, આ સંસાર તો ત્રણ કાળમાં મિથ્યા છે, હવે આ સંસારમાં માની લો પાસ પણ થઈ ગયા, નોકરી પણ મળી ગઈ, શું છે, કાંઈ નથી, સંસાર મિથ્યા છે, એટલા માટે પરીક્ષા નથી દેવી, આપણે ત્યાગ કરવો છે.
तो आ छे मरकट वैराग्य, परीक्षा डर थी त्यागनी भावना आवी गई, वैराग्यनी भावना आवी गई, अथवा तो कोई जातनी विपत्ति आवी गई, कोई जातनी संसार में विपत्ति आवी गई, त्यारे लगे अरे संसार त्रण काल में मिथ्या छे, बधुं खराब छे, कांई नथी दुनिया में जगत में कांई नथी आवुं, अथवा तो कोईनुं मृत्यु थई गयुं, कोई सगावालानुं, अथवा आपणे स्मशान में गया, स्मशान नाम ज एटले आवे, स्मशान में गया जोयुं अरे आ माणस हजी गई काल सुधी आटलो सरस हतो, आटलो मोटो सर्जन, पोते हार्ट स्पेशलिस्ट हतो, केटलाना एणे वर्ल्ड रिकॉर्ड ब्रेक कर्या, केटला केटलाना हार्ट सर्जरी, ओपन हार्ट सर्जरी करीने आटलू नाम कमाव्युं, पोते हार्ट एटेक थी मरी गया, અને આટલી બધી મિલકત, નવી નવી ગાડી, એને કહેતી બધું ખતમ, કાંઈ ન લઈ ગયું સાથે, અરે આનું જ નામ દુનિયા છે, અરે રે આનું નામ દુનિયા છે, અચાનક વૈરાગ્ય આવી ગયું. પણ જ્યાં પછી ત્યાં સ્મશાનથી પાછા આવ્યા, નાહી ધોઈને બેઠા, તરત જ પાછું બિઝનેસની ચિંતા, અરે આજે ક્યાં શેર ખરીદવાના, તરત જ આવી ગયું. આ સ્મશાન વૈરાગ્ય આ ટેમ્પરરી હોય છે, સ્મશાન વૈરાગ્યની વધારે કિંમત હોય. ક્યારેક ક્યારેક એવું બને કે કદાચ કોઈ એવી ઘટના દ્વારા વિવેક બુદ્ધિ જાગૃત થાય, અને પછી એને જો વધારે પૂર્વક વિચાર પૂર્વકની વિવેક કરવાની એક આદત લાગી જાય તો ટકે. ક્યારેક ક્યારેક એવી કોઈ કોઈકને બને છે. શ્રી રામકૃષ્ણ પાસે એક ક્રિશ્ચન આવતો હતો કે એક જ એ લગ્ન મંડપમાં એના બે ભાઈના વિવાહ હતા, બે ભાઈ એક સાથે લગ્ન મંડપ એ નીચે પડી ગયો, અને બંને ભાઈ બંને વરરાજા મરી ગયા, અને બધા મરી ગયા, અને એકલો જીવતો રહ્યો. પછી એને એક વૈરાગ્ય આવી ગયો, પણ એ સાચો વૈરાગ્ય, કારણ કે એણે પછી વિવેક બુદ્ધિ દ્વારા વિચારવાનું શરૂ કરી દીધું, શું છે આ સંસારની પાછળનું રહસ્ય, શું છે મૃત્યુ પછી મારો ભાઈ ક્યાં ગયો, આ મૃત્યુ પાછળનું રહસ્ય શું છે, આ બધું વિચારતા 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 એને વૈરાગ્ય આવ્યો. તો આવું વિચારવાનું ચાલે, વિવેક બુદ્ધિ જાગૃત રહે તો મરકટ વૈરાગ્ય ટકે છે, સ્મશાન વૈરાગ્ય ટકે છે. મોટા ભાગે આ મરકટ વૈરાગ્ય ટેમ્પરરી હોય છે, સ્મશાન વૈરાગ્ય ટેમ્પરરી હોય છે. જેમ કે શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે, એક વ્યક્તિને આવી રીતે વૈરાગ્ય આવ્યો સ્મશાનમાં, અને ત્યાંથી ચાલીને નીકળી ગયો, અને પછી આ લોકો બધી ચિંતામાં પડી ગયા, ક્યાં ગયો ક્યાં ગયો. 15 દિવસ પછી પત્ર આવ્યો, તમે લોકો ચિંતા કરશો નહીં, હું અહીંયા બનારસમાં આવ્યો છું, સારી નોકરી મળી ગઈ છે, થોડા દિવસમાં તમને બોલાવી લઈશ, મકાન ગોતું છું. તો આ છે સ્મશાન વૈરાગ્ય. તો એની વધારે કિંમત નથી. બીજો પ્રકાર છે વિવિધિશા, અને ત્રીજો પ્રકાર છે વિદ્વત. વિદ્વત છે વૈરાગ્ય, એ સાચો વૈરાગ્ય, એ છે અત્યંત ઉચ્ચ વૈરાગ્ય. રામકૃષ્ણ દેવ, ભગવાન બુદ્ધ, વિવેકાનંદ, આ છે વિદ્વત વૈરાગ્ય, કે જેમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીનું વૈરાગ્ય, જેમણે ખરેખર જાણી લીધું છે, એનો આસ્વાદ લઈ લીધો છે, એ છે સાચો વૈરાગ્ય, વિદ્વત વૈરાગ્ય. પણ એની પહેલાનું છે જે મોટા ભાગે આપણા માટે જે જરૂરી, જે આપણા માટે જે મહત્વપૂર્ણ, વિવિધિશા વૈરાગ્ય. વિવિધિશા વૈરાગ્યના 4 ભાગ, યતમાન, વ્યતિરેક, એકેન્દ્રીય અને વશીકાર. યતમાન એટલે આપણે વિવેકપૂર્વક વિચારણા કરી રહ્યા છીએ કે આ સંસારમાં સાચું શું છે, ખોટું શું છે, આનું યતમાન. વ્યતિરેક એટલે કે કેટલીક વસ્તુઓમાં આપણને વૈરાગ, કેટલાક વિષયો પ્રત્યે વૈરાગ પ્રાપ્ત થયો છે, બધા વિષયો પ્રત્યે વૈરાગ પ્રાપ્ત નથી થયો. એકેન્દ્રીય એટલે એક જ વિષય તરફ આપણો વૈરાગ્ય નથી, બાકી બધા તરફ આપણો વૈરાગ આવી ગયો છે. અને વશીકાર, આ જે અંતિમ સ્થિતિ કે જ્યાં આપણે જેટલા દેખાય છે, શ્રવણ કરીએ છીએ, દૃશ્યમાન જેટલા પદાર્થો છે, એ બધા પદાર્થો પ્રત્યે આપણને વૈરાગ આવી ગયો છે, અને એનાથી ઉપર છે પર વૈરાગ્ય એટલે કે વિદ્વત વૈરાગ્ય. તો એ જે વિદ્વત વૈરાગ્ય એ કેવી રીતે આવે, એ વૈરાગ્ય તો બ્રહ્મજ્ઞાન થાય ત્યારે જ આવે, કારણ કે જ્યારે ખરેખર બ્રહ્મના દર્શન થાય ત્યારે જ આ સંસાર પ્રત્યે, જેમ વાત કરીને એટલા જ માટે બ્રહ્માનંદજી વાત કરી, વૈરાગ્યનો અર્થ છે ભગવાન પ્રત્યે અનુરાગ અને સંસાર પ્રત્યે વિરાગ, અને બંને એક સાથે આવે છે. જ્યાં સુધી સંસાર પ્રત્યે વિરાગ નહીં આવે, ભગવાન પ્રત્યે અનુરાગ નહીં આવે, જ્યાં સુધી ભગવાન પ્રત્યે અનુરાગ નહીં આવે ત્યાં સુધી સંસાર પ્રત્યે વિરાગ નહીં આવે, આ બંને એક સાથે ચાલવા જોઈએ. અને સંસાર પ્રત્યે અને ભગવાન પ્રત્યે જ્યારે ખરેખર અનુરાગ આવી જાય, ખરેખરો પ્રેમ આવી જાય, ખરેખર બ્રહ્મના દર્શન થઈ જાય, તો પછી એ વૈરાગ્ય જે હોય છે એ પર વૈરાગ્ય, અને એ જ સાચો વૈરાગ્ય જે આ મહાપુરુષનો વૈરાગ્ય, એને આપણે એ આવડતા તો ઘણો ટાઈમ લાગશે. એટલા માટે કે જ્યાં સુધી દર્શન નથી થતા અંતિમ ત્યાં સુધી નહીં. અને એટલા જ માટે બહુ સુંદર વાત આવે છે કે મોત જબ તક નજર નહીં આતી, જિંદગી તબ તક રાહ પર નહીં આતી. જિસને ઉસકી નજર કો દેખ લિયા, દુનિયા ઉસકો નજર નહીં આતી. જિસને ઉસકી નજર કો દેખ લિયા, એણે જેણે એના દર્શન કરી લીધા છે, દુનિયા ઉસકો નજર, પછી એ દુનિયાને એને નજરમાં નથી આવતી. દુનિયાને માટે છે ગોષ્પદ ભવ ગોષ્પદ વારી યથા, એ જે ગોષ્પદ એટલે કે ગાય જ્યારે જાય સંધ્યા સમય, એ જમીનમાં એ ગાય જાળતી હોય તેને ખર દ્વારા જે નાનકડું ખાબોચું થાય, એ ખાબોચેમાં જેટલું જળ હોય એટલા જળની જ કિંમત, આખી દુનિયાની કિંમત એના માટે થઈ જાય. ભવ ગોષ્પદ વારી યથાય, સંપદ તવ શ્રીપદ ભવ ગોષ્પદ વારી યથાય, સ્વામી વિવેકાનંદ કહે છે એ પોતાના દરરોજ સંધ્યા આરતી આપણે ગાઈએ છીએ એમાં, કે જ્યારે ભગવાનના શ્રીચરણ મળી જાય ત્યારે આખી દુનિયા કેવી થઈ જાય,
એના સિચરણ જ્યારે દર્શન થઈ જાય ત્યારે આ ગોષ્પદ ગાયે જે ખાબોચું કરેલી, ખાબોચામાં જેટલું જળની કિંમત એટલી કિંમત આખા દુનિયાની. કેડબરીઝ ચોકલેટ કોઈ બાળકને મળે પોતાની મેળે નાનકડી ચોકલેટ, જો ઓર્ડનરી ટ્રોફી હોય ને, આજકાલ બાળકો ખૂબ ઇન્ટેલિજન્ટ થઈ ગયા, નાનકડી ઓર્ડનરી ટ્રોફી આપો ફેંકી દેશે, કેડબરીઝ આપો તો લેશે, અને કેડબરીઝ હાથમાં આપો તો ઓર્ડનરી ચોકલેટ પોતાની મેળે ફેંકી દેશે. એવી જ રીતે જ્યારે ઈશ્વરના દર્શન થશે એનો જે આનંદ થશે, અનંત આનંદ, એ આનંદની સામે આ તો આનંદ સાવ ફીકો છે, પોતાની મેળે છૂટી જશે. પણ જ્યાં સુધી એ આનંદ નથી મેળ્યો ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવો પડશે. એ પ્રયત્નમાં મુખ્ય સિદ્ધાંત છે જે પહેલી જ વાત લાઈનમાં આવી ગઈ કે મોત જબ તક નજર નહીં આતી જિંદગી તબ તક રાહ પર નહીં આતી. આ વિવેક લાવવા માટે શું કરવું પડે? આ વૈરાગ્ય લાવવા માટે શું કરવું પડે? વિવેક. વિવેક દ્વારા આપણને વિચાર કરવો પડે કે આપણે જીવનનો ઉદ્દેશ્ય શું છે, આ જીવનનો અંત શેમાં છે, આપણા નજરની સામે જે રિયાલિટી જોઈ રહી છે. ઘણા લોકો કહે છે ને તમે એસ્કેપિસ્ટ છો, તમે તો પલાયનવાદી છો. તો પલાયનવાદી કોણ છે? જે સમસ્યાનો સામનો કરે છે પલાયનવાદી છે, કે જ્યારે સામે સમસ્યા આવે ત્યારે સમસ્યાનો સામનો ન કરીને ભાગી જાય એ પલાયનવાદી છે? એ વિચાર કરવો પડે. કેટલાક લોકો છે જ્યારે સમસ્યા આવે ત્યારે સમસ્યાનો સામનો ન કરી શકે એટલે કોઈ પ્રોબ્લેમ રાઈઝ થાય ઘરમાંથી ભાગી જાય કે ભાઈ હું ઘરમાં રહીશ તો વળી મને પૂછશે, પછી મારે સમસ્યાનું સમાધાન પડે, આઉટ ઓફ સ્ટેશન કહી દેજો. ઓફિસમાં કોઈ મોટો પ્રોબ્લેમ આવવાનો છે, ખબર પડી જાય કે મોટો પ્રોબ્લેમ આવશે, વળી બોસ પૂછશે, વળી આવી જાતની ઇન્કવાયરી થવાની છે, આઉટ ઓફ સ્ટેશન લીવ, બસ લીવ ઉપર ચાલ્યા ગયા. આ છે પલાયનવાદ, એસ્કેપિઝમ. કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે તમે હિંમતપૂર્વક બહાદુરીપૂર્વક સામનો કરવા માટે તત્પર ન થાઓ એનું નામ છે એસ્કેપિઝમ. પણ સાચું બીજા જે છે પ્રેક્ટિકલ કોણ કોને કહેવાય કે જેનો સામનો કરે. તો આવી રીતે જે વિવેક બુદ્ધિ દ્વારા લાવવાનો પ્રયત્ન કરે છે, જે વાત આપણે કરી હતી મહાભારતની વાર્તા કે જંગલમાં જઈ રહ્યો છે માણસ અને અચાનક કૂવામાં પડી જાય છે, આંધળા કૂવામાં પડી જાય છે, અંધારી રાત છે અને આંધળા કૂવામાં પડી જાય છે, ત્યાં એના હાથમાં એક ડાળ આવી જાય છે, ડાળને સાળે ઝૂલી રહ્યો છે, ડાળને સાળે ઝૂલી રહ્યો છે, ત્યાં તો નજર પડે છે નીચે કૂવામાં આહા કાળો ઝેરીલો સાપ બેઠો છે, જ્યાં નીચે પડશે તેને ખાવા માટે તત્પર, ગભરાઈ જાય છે, પરસેવો છૂટી જાય છે. અને ત્યારે જુએ છે ઉપર ડાળ ઉપર, ડાળ ઉપર જુએ છે બે ઉંદર, એક ધોળો અને એક કાળો, બે ઉંદરે ડાળને કાપી રહ્યા છે. ગમે ત્યારે ડાળ કપાઈ જશે અને ડાળ કપાશે એટલે નીચે પડશે એટલે સાપ ઊભો છે ખાવા માટે, ગભરાઈ જાય છે, પરસેવો જાય છે. ત્યાં તો જુએ છે એ જ ડાળ પર એક મધપૂડો હતો, એ મધપૂડામાંથી થોડું મધ પડી રહ્યું છે, તરત જ મધ ખાવા લાગી જાય છે, ભૂલી જાય છે કે હું કઈ ડેન્જરસ સ્થિતિમાં છું. આ આપણા બધાની સ્થિતિ છે, આપણા બધાની આવી સ્થિતિ છે. આ સંસારરૂપી કૂવામાં આપણે આવી રહ્યા, સંસારરૂપી ઘોર જંગલમાં આવ્યા છીએ અને આ ઘોર કૂવામાં પડી ગયા છીએ. અને આ જે જીવન આશારૂપી વેલને પકડી લીધી છે, પણ એ આશારૂપી વેલને દિવસ અને રાત, ઉંદર સફેદ ઉંદર દિવસ છે અને કાળો ઉંદર રાત છે, આ દિવસ અને રાત એ આશારૂપી વેલને કરડી રહ્યા છે. ગમે ત્યારે વેલ કપાઈ જશે અને જ્યારે કપાશે ત્યારે કાળરૂપી સાપ, જ્યારે દિવસ અને રાત આપણા પૂરા થઈ જશે, કોના માટે કેટલા દિવસ છે કાંઈ નક્કી નથી, અને નીચે આ સાપ ઊભો છે ખાઈ લેવા માટે થઈને તત્પર છે કાળો નાગ. આવી સ્થિતિમાં જે છે તો પ્રેક્ટિકલ જે માણસ છે, જે પ્રેગ્મેટિક જેનો એપ્રોચ છે, જે એસ્કેપિસ્ટ નથી, જે પલાયનવાદી નથી, એ શું કરશે? એ ત્યારે વિચાર કરશે કે આમાંથી હું કેવી રીતે છૂટી શકું. બાજુમાં કોઈ અમૃતનો કૂવો છે કે નહીં, ધીરે 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 હું બીજી ડાળ પકડીને હું બીજા અમૃતના કૂવામાં જઈ શકું કે નહીં. આ છે પ્રેક્ટિકલ. અને બીજો માણસ એ કહે છે આ મધ હમણાં મળી રહ્યું છે ને, બસ હમણાં તો મધ ખાવા દે પછી જોઈ જશે, ગમે ત્યારે મૃત્યુ આવી જાય છે. આ છે ઇમ્પ્રેક્ટિકલ. ઇમ્પ્રેક્ટિકલ અને પ્રેક્ટિકલની ડેફિનેશન આપણે નહીં સમજ. પ્રેક્ટિકલ આ કહે છે બી પ્રેક્ટિકલ, પ્રેગ્મેટિક. અત્યારે મધ મળી રહ્યું છે ને, ખાઓ મજા કરો. અરે ક્યારે આ ઉંદરડા કાપીને આ વેલ કાપી નાખશે, ક્યારે તમે નીચે પડશો, ક્યારે તમને સાપ ખાઈ જશે કાંઈ કહેવાય નહીં. કેટલા દિવસની તમારી જિંદગી છે કાંઈ કહેવાય નહીં. એટલા માટે શું કરો? ઋણમ કૃત્વા ઘૃતમ પીપે. ચારવાકનો આ સિદ્ધાંત છે કે ભાઈ આ જીવન ક્ષણભંગુર છે, કોણ ક્યારે મરી જશે કાંઈ કહેવાય નહીં. એટલા માટે અત્યારે જેટલા દિવસ જીવતા છો એટલા દિવસ ખૂબ મોજ મજા કરી લ્યો. અને મોજ મજા માટે પૈસા ન હો ચિંતા નહીં કરો, ઉધાર લઈ લ્યો, લોન લઈ લ્યો, લોન ભરપાઈ કરવાની ચિંતા કરતા નહીં. ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. લોન ઉપર ઘી ખાઈને ખૂબ ઘી ખાઓ, મજા કરો, ખાઈ પીને મરી જાઓ. મર્યા પછી કોણ લોન કોને ભરપાઈ કરવાનું છે? એટલે હમણાં જ્યાં સુધી જીવતા છે ખૂબ મજા કરી લે. આ છે ચારવાકનો સિદ્ધાંત. પણ મૃત્યુ એના માટે હાજર છે. બીજો છે માણસ, એ મધ તો ખાય છે,
मध बहु जरूरी है, कारण कि अत्यारे शुष्क थई गयु छे, गळू सुकाई गयु छे, थोड़ू थोड़ू मध खाय छे, साथे साथे विचार करे छे, ऑल्टरनेटिव अरेन्जमेंट शुं छे, गमे त्यारे हुं नीचे पड़ी जाईश, आ डाल तो मारे छोड़वी ज पड़शे, आ डाल पड़ी जशे, बीजी कोई डाल पकड़ी सकूं के नहीं, बाजूमां अमृतनो कुंभ छे के नहीं, अमृतत्वना संधान माटे जाय छे, के उपनिषदे आ वात करी छे, अमृतस्य पुत्रा एनी जे वात करी छे, आवी कोई वात छे, अमृत नामनी शुं वस्तु छे, आ मरणमांथी छूटवानो उपाय छे के नहीं, आ बधुं विचारवानो प्रयत्न करे छे, विवेक बुद्धि लावे छे, अने आ विवेकमांथी ज्यारे वैराग्य आवे छे ए साचो वैराग्य छे। तो एनी विस्तारनी चर्चा आपणे पछीथी करीशुं, पण आ जे जाणवा जेवी जोईए, आपणे वात जाणी लेवी जोईए के वैराग्यनो अर्थ ए नथी, अनासक्तिनो अर्थ ए नथी के आपणे शुष्क थई जाईए, कठोर हृદયના થઈ જઈએ। સ્વામી વિવેકાનંદને હરિદાસ વિહારીદાસ દેસાઈ જૂનાગઢના દિવાન એમણે ખૂબ કડક પત્ર લખ્યો હતો। સ્વામી વિવેકાનંદ તો આપણે જાણીએ છીએ, એમના જીવન ચરિત્રમાં કેટલી ખરાબ પરિસ્થિતિમાં, આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, પિતાનું મૃત્યુ થઈ ગયું, એવી કરુણ પરિસ્થિતિમાં એમણે પોતાની માને અને નાના ભાઈ ભંડુ હતા એમની કોઈ સ્થિતિ સારી નહોતી, તેમ છતાં સંન્યાસી બની ગયા, રામકૃષ્ણદેવનો સંદેશો પ્રસારિત કરવા માટે સંન્યાસી બની ગયા। પછી જૂનાગઢમાં ફરતા ફરતા આવ્યા, જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ એમનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયા, એમના મિત્ર બની ગયા। સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે આ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ કલકત્તા ગયા હતા, એ ઓપિયમ કમિશનના ત્યારના ભારતના મહાનમાં મહાન દિવાનોમાં એક હતા, એટલા માટે ભારતે બ્રિટિશ ગવર્મેન્ટે ઓપિયમ કમિશન નિર્માણ કર્યા, એમને સભ્યપદે રાખ્યા, અને એ ઓપિયમ દિવાન સાહેબ આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો, આપ મારા ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા તે જાણીને મને ઘણો જ આનંદ થયો, પરંતુ આપે મારા હૃદયના એકમાત્ર મર્મસ્થાનને હાથ લગાડ્યો છે। દિવાન સાહેબ આપે જાણવું જોઈએ કે હું કાંઈ કઠિન હૃદયનો પશુ નથી, દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારા માતા છે, છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસાર ત્યાગ કર્યા સિવાય મારા ગુરુ શ્રી રામકૃષ્ણ જે મહાન જીવનધર્મનો ઉપદેશ કરવા આવ્યા તે પ્રકાશમાં આવત નહીં, અને જે યુવકો આજના જળવાદ અને ભોગવિલાસના ધસમસતા મોજાઓ સાથે અડક ખડક જેવા ઊભા રહ્યા છે તેમનું શું થાત, તેમણે ભારતનું અને ખાસ કરીને બંગાળનું ઘણું ભલું કર્યું છે અને આ તો હજી શરૂઆત છે, પ્રભુની દયાથી તેઓ એવું કાર્ય કરી બતાવશે કે આખું જગત તેમને યુગો સુધી આશીર્વાદ આપતું રહેશે। આમ એક બાજુએ મારી સામે ભારતીય ધર્મના અને સમગ્ર જગતના ભાવિનું દર્શન છે, યુગોથી નીચે ને નીચે અધપતન પામ્યે જતા જેમને કોઈ મદદ કરનાર અને જેમને વિશે કોઈ વિચાર કરનાર પણ નથી તેવા લાખો માનવીઓ પ્રત્યેનો પ્રેમ છે, અને બીજી બાજુએ મને જે પ્રિયમાં પ્રિય અને નજીકમાં છે તેમને દુઃખી અને અસહાય બનાવવાનું છે, આ બંનેમાંથી મેં પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે, બાકીનું પ્રભુ સંભાળશે। તો આ વાત જે યાદ રાખવાની કે વૈરાગ્ય અનાસક્તિનો અર્થ એ નથી થતો કે પ્રેમનું સંકોચન કરવું, હૃદયનું સંકોચન કરવું નહીં, એ પ્રેમનો વિસ્તાર છે। અત્યાર સુધી એક માતાને પ્રેમ કરતા હતા, પણ હજારો હજારો માતાઓનો રુદન હું સાંભળું છું, એટલા માટે થઈને હું ત્યાગ કરું છું, સ્વામી વિવેકાનંદ કહે છે। તો આ વિસ્તરીકરણ કે જે વાત કરી હતી કે જ્યારે આવી રીતે ધીરે ધીરે વૈરાગ્ય વિવેક આવશે ત્યારે ખબર પડશે કે ફક્ત જેને હું પ્રેમ કરું છું, જે ઈશ્વરને પ્રેમ કરું છું, એ ઈશ્વર ત્યાં આકાશમાં બેઠો નથી, પણ દરેક મનુષ્યના હૃદયમાં બેઠેલો છે। તો દરેક મનુષ્યને પ્રેમ કરવાનું, ફક્ત એક જ વ્યક્તિને પ્રેમ કરવાનું નહીં। કદાચ મારે પૂર્વાશ્રમમાં બે ભાઈઓ કે બે બહેનો હતા, પણ હવે સંસારની જેટલી બહેનો મારી બહેનો, આવી જાતનો ભાવ ધીરે ધીરે લાવવાનો, વસુધૈવ કુટુંબકમ, આ આદર્શ છે। અનાસક્તિનો આદર્શ એ છે, વૈરાગ્યનો આદર્શ એ છે કે તમે બધા પ્રત્યે શુષ્ક બની જાઓ એ નહીં, પણ સંસારમાં બધી જગ્યાએ ઈશ્વર છે તો કેવળ મારા પરિવારના સદસ્યોને કેમ હું આસક્ત રહીશ, જો કુછ હે સો તુ હે, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હે સો તુ હે, જે વાત આપણે ગીત હમણાં વારંવાર આપણે ગાઈએ છીએ, આ એનો આ જે ઈશાવાસ્યમ ઇદમ સર્વમનો જ ઉપદેશ, એની જ વાત એ ઝફર અલી કરે છે, એ સૂફી સંત સૂફી જે કવિ હતા બહાદુર શાહના, એ પોતાના ગીતમાં આ જ વાત રજૂ કરે છે કે જ્યાં છે હરેક દિલ કા મકીન તું, સબકે મકાન દિલ કા મકીન તું, હરેક દિલ મેં તું હિ સમાયા, જો કુછ હે સો તુ હે, તો દરેક દિલમાં એ સમાયેલો છે, એટલા માટે એક વ્યક્તિ પર્ટિક્યુલર વ્યક્તિ પ્રત્યે મારી આસક્તિ નહીં રહે, ધીરે 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 મારા હૃદયનું વિસ્તર નિકળ થશે। તો વૈરાગ્યનો અર્થ છે અનાસક્તિ, એનો અર્થ એ નથી કે શુષ્ક થઈ જવું, પણ બધા પ્રત્યે આસક્તિ કેળવવી, એ આસક્તિનું વિસ્તરણીકરણ કરવું, એ જ અનાસક્તિ એક પદાર્થમાં લાવશે ઈશ્વર પ્રત્યેની આસક્તિ। અને ઈશ્વર એટલે કેવો ઈશ્વર, જે ઈશ્વર સંસારમાં દરેક જગ્યાએ વ્યાપ્ત છે, તો ઈશ્વર પ્રત્યેની આસક્તિ
જેટલા મનુષ્ય છે બધા પ્રત્યેની આસક્તિ, જેટલા મનુષ્ય તેટલા પ્રત્યેનો પ્રેમનું જ્યારે જ્યારે વિસ્તરીકરણ થશે તેમ તેમ આપણી અનાસક્તિ આવશે આપણા જીવનમાં, તેમ તેમ આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકીશું।